ગુજરાતી આબોહવા વિશે માહિતી છે આપણે મેળવી એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે ઘણા બધા ફેરફારો એટલે કે આબોહવામાં તફાવત છે ફેરફાર છે એ જોવા મળે છે એટલે કે ક્યાંક દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ક્યાંક વધારે વરસાદ થયો છે ક્યારેક વધારે ઠંડી પડી છે એટલે કે બરફ વર્ષા થયેલી છે ક્યારેક ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જાય છે એટલે કે આમ બદલાતી આબોહવા છે એ જોવા મળે છે હવે ગ્લોબલ વોર્મિંગ એટલે શું હવે સૌ પ્રથમ તો આપણે ગ્લોબલ વોર્મિંગ ને સમજવા નો પ્રયત્ન કરીશું હવે ગ્લોબલ વોર્મિંગ એટલે શું બરોબર તો અહીંયા આપણે આ જે ચિત્ર છે એ ગ્લોબલ વોર્મિંગનું એ બતાવવામાં આવેલું છે કે ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે આપણે જોવા મળશે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ ને એટલે શું એ પહેલા આપણે ગ્લોબલ વોર્મિંગ આવો શબ્દ આવ્યો ક્યાંથી અને કોણે આપ્યો એ પહેલા આપણે જાણીએ તો કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વોલર સ્મિથ વોકર સૌપ્રથમ વખત 1975 માં તેમના નિબંધમાં ગ્લોબલ વોર્મિંગ એટલે કે જળવાયુ પરિવર્તન શબ્દનો પ્રયોગ કરીને વિશ્વને ચેતવણી આપી હતી તેઓ જળ વાયુ વિજ્ઞાનના પિતા તરીકે પણ એને ઓળખવામાં આવે છે એટલે કે ગ્લોબલ વોર્મિંગ આપણે શબ્દને ઘણી વખત ઉપયોગ કરીએ છીએ પરંતુ આ ગ્લોબલ વોર્મિંગ શબ્દ છે એ વોલેસ સ્મિથ વોકરે સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો એટલે એના નિબંધ જયારે લખ્યો હતો એ નિબંધમાં તેમને આપ્યો ગ્લોબલ વોર્મિંગ નો સામાન્ય અર્થ આપણે જોઈએ તો જળવાયુ પરિવર્તન આમ આપણે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ બરોબર બીજું કઈ છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કે ગ્લોબલ વોર્મિંગ પૃથ્વીનું જે વાતાવરણ છે એ પૃથ્વીના વાતાવરણને ગરમ કરે છે એને આપણે ગ્લોબલ વોર્મિંગ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના જે કિરણો છે એ પૃથ્વી પર આવે છે સૂર્યના જે કિરણો છે એ પૃથ્વી પર આવે છે એટલે કે એની ગરમી જે પૃથ્વી પર આવે છે પૃથ્વી પર અથડાઈને આ જે કિરણો છે એ કિરણો ફરીથી અવકાશમાં પરાવર્તન પામે છે પરંતુ ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે આ જે ગરમી છે તે અવકાશમાં પરાવર્તન પામી શકતી નથી એટલે કે અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ જોવા મળે છે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે ગ્લોબલ વોર્મિંગ એ માત્ર ને માત્ર ભારતની જ સમસ્યા નથી એ વિશ્વની આજે સમસ્યા જોવા મળે છે કારણ કે વિશ્વના તમામ દેશોમાં તાપમાનનું પ્રમાણ છે એ વધતું જોવા મળે છે પૃથ્વીના તાપમાનમાં જે થઈ રહેલા સતત વધારાને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે ગ્લોબલ વોર્મિંગ થાય છે એના પાછળના કારણો શું છે તો ઔદ્યોગિકરણ કે જેના કારણે ઉદ્યોગોનું મોટા પ્રમાણમાં પાયા ઉદ્યોગો શરૂ થયા બીજી બાજુ વાહન વ્યવહારનો વ્યાપ છે એ ધીમે ધીમે વધતો જોવા મળે છે જેના કારણે આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ છે એ કરવા લાગ્યા છે જેથી ધુમાડાવાળા બળતણથી પ્રદૂષણમાં સતત ને સતત વધારો છે એ થતો રહ્યો સૂર્યની ગરમીને ઓછો કરતો ઓઝન વાયુ હવે આ ઓઝન વાયુ છે એ સૂર્યના પાર જાંપલી કિરણો એટલે કે અલ્ટ્રા વાયોલે જે કિરણો છે એ કિરણોને શોષી અને પૃથ્વીને ગરમીથી બચાવે છે સૂર્ય પરંતુ આ જે ઓઝન વાયુના ફળમાં ઝાપડા પડવાની શરૂઆત થઈ છે એટલે કે એને પણ નુકસાન પહોંચવામાં આવે છે પરિણામે સૂર્યના જે કિરણો છે એ સીધા જમીન ઉપર પડે છે જેના કારણે દુનિયાના દરેક દેશોમાં તાપમાનમાં સતત વધારો થતો જોવા મળે છે
જેના કારણે વિશ્વ લેવલે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાન અને તાપમાનમાં પણ ધરખમ ફેરફારો થવા લાગ્યા છે. હવે ગ્લોબલ વોર્મિંગને કારણે શું ધરખમ ફેરફારો થયા છે કે જે આપણે ન ધાર્યું હોય એવું થઈ રહ્યું છે. અહીંયા વર્તમાન પત્રના સમાચારો આપવામાં આવ્યા છે કે પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારો એટલે કે ગરમીનો અનુભવ થયો. દાર્જિલિંગ 24 અંશ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન હતું એના બદલે 28 અંશ ડિગ્રી સેલ્સિયસ એ મહત્તમ તાપમાન પહોંચ્યું એટલે કે 2009માં. મુંબઈમાં એક જ દિવસમાં 942 મિલી વરસાદ થયો 2005માં. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો ઈસવીસન 2006. સુંદરવન કે જે પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે તો આ જે સુંદરવન છે એ પણ ડૂબી રહ્યો છે. નેપાળમાં કુંભુ નામની હિમ નદીમાં 5 કિમીનો ઘટાડો 5 કિમી એટલે કે પીગળી ગઈ છે હિમ નદી 5 કિમી. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 250 ચોરસ કિમીની બરફની સાજવી ગરમીનો પ્રમાણ વધતા એ પીગળી ગઈ છે. નદીઓમાં પાણીમાં જે સ્ત્રોત છે એ સ્ત્રોતોના પ્રમાણમાં ઘટાડો થયો છે. આમ ગ્લોબલ વોર્મિંગની આ જે અસર છે એ અસરને દૂર કરવા માટે આપણે કેવા પ્રયાસો કરી શકીએ તો ઘરમાં જે સામાન્ય બલ્બ અને ટ્યુબલાઇટની જગ્યાએ હાલ બજારમાં ઉપલબ્ધ CFL બલ્બ વપરાશથી 50-60% ઉર્જાની બચત થાય છે એટલે કે હાલ CFL બલ્બનો આપણે ઉપયોગ કરવો જોઈએ. વિવિધ વીજકણોના ઉપકરણોમાંથી ઓછી ઉર્જાનો ઉપયોગ કરે તે ઉપકરણો ખરીદવાનો આગ્રહ રાખો અને આ ઉપકરણો જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે મુખ્ય સ્વીચ એ બંધ રાખી. ત્યારબાદ ઘરમાં જો જૂનું રેફ્રિજરેટર એટલે કે જેને આપણે ફ્રીજ કહીએ છીએ એ નિયમિત સફાઈ કરવી. વધુ પડતો બરફ જામવા ન દેવો. જો વધુ બરફ જામવા ના કારણે કમ્પ્રેસરને વધુ કાર્ય કરવું પડે અને સરવાળે તેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધારે છોડે છે એટલે કે નિયમિત રેફ્રિજરેટરને સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ કુદરતી જે ખાતર પેદા થયેલ ખાદ્ય પદાર્થનો ઉપયોગ ઓછો કરવો અને રાસાયણિક ખાતર કાર્બન ડાયોક્સાઇડની માત્રાની અંદર ઘટાડો થાય એ માટેના પ્રયત્ન કરો એટલે કે આમ જો આવા ઉપાયો હાથ ધરવામાં આવશે તો ગ્લોબલ વોર્મિંગની જે અસર છે એ અસરને આપણે ઓછી કરી શકીએ છીએ. તો હવે વિશેષ પાઠની આગળની માહિતી છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.